જ્યાં સુધી કોરોનાનો નાશ નહીં થાય ત્યાં સુધી માસ્ક બનાવતી રહીશ અને વિનામૂલ્યે વહેંચતી રહીશ. જી હા, આ શબ્દો છે ધોરણ 6માં અભ્યાસ કરતી નાની બાળા તમન્ના સૈયદના. પ્રાંતિજ તાલુકામાં આવેલ ઓરણ ગામની પ્રાથમિક શાળા 1માં ધોરણ 6માં અભ્યાસ કરતી કુમળી બારા તમન્ના સૈયદ દ્વારા રોજ જાતે મશીન પર બેસી માસ્ક તૈયાર કરી તેના જે પૈસા મળે તેનાથી જરૂરિયાતમંદ લોકોને માસ્ક વિના મૂલ્યે અર્પણ કરવાનું ઉમદા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર દુનિયામાં કોરોનાએ કહેર વરસાવ્યો છે ત્યારે તેને રોકવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સમગ્ર રાજ્યની સરકાર, તંત્ર, પોલીસ કર્મચારીઓ અને ડોક્ટરો સર્વે લોકો કાર્યમાં જોડાયા છે. ત્યારે આવા સંજોગોમાં સંક્રમણથી બચવા પ્રત્યેક નાગરિકને માસ્ક પહેરવું સુરક્ષિત સાબિત થઈ રહે છે. ત્યારે આ લોકડાઉનની પરિસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરણ ગામમાં ધોરણ 6માં અભ્યાસ કરતી ભારતની દીકરી તમન્ના રિફાકત અલી સૈયદ લોકો સુધી આ માસ્ક સિલાઈ મશીન પર બેસી જાતે સીવી તેના મળેલ મહેનતાણામાંથી માસ્ક ખરીદી જરૂરિયાતમંદોને વિના મૂલ્યે આપી ઉમદા કાર્ય કરી રહી છે. ઘરે ભરવાની સાથે સાથે રોજ વહેલી સવારે ઉઠી તમન્ના સિલાઈ મશીન પર બેસી જાય છે અને માસ્ક બનાવે છે. રોજના આશરે 40-50 માસ્ક તે બનાવે છે અને અત્યાર સુધી 500 કરતા વધુ માસ્ક બનાવી ચૂકી છે. મહિલા મંડળ દ્વારા આપવામાં આવતા કાચા મટીરિયલ્સમાંથી સિલાઈ મશીન પર તમન્ના જાતે આ માસ્ક તૈયાર કરે છે. એક માસ્ક બનાવવાના તમન્નાને 2 રૂપિયા મળે છે અને બનાવેલ તમામ માસ્કનું મહેનતાણું ભેગું કરી તેમાંથી તે માસ્ક ખરીદી લે છે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. તમન્નાના પિતા રિફાકત અલીએ, કે જેઓ પોતે એક રિક્ષા ડ્રાઈવર છે, પોતે પોતાની પુત્રીના આ કાર્ય અને સેવાને જોતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. પુત્રીના આ ઉમદા કાર્યને જોતા તેમની છાતી ગડગડ ફૂલાતી નથી સમાતી અને પોતે ભગવાનનો આભાર વ્યક્ત કરતા તેમની દીકરી દ્વારા કરવામાં આવતા કાર્યને નેક ગણાવતા આશીર્વાદ અને આભાર વ્યક્ત કરે છે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, પ્રાંતિજ.